નમસ્કાર, સ્વાગત છે આપનું સમાચાર સુપરફાસ્ટમાં. આપની સાથે હું છું પ્રિયંકા. દિલ્હીની હવા બની વધુ ઝેરી. દિલ્હીમાં દિવસે ને દિવસે પ્રદૂષણની માત્રામાં વધારો. નોઈડામાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 583 રેકોર્ડ થયું. દિલ્હીમાં 482, ગુરુગ્રામમાં 548, લોધી રોડ 475, એરપોર્ટ રોડ પર 508 નોંધાયો. દિલ્હીમાં પ્રદૂષણમાં વધારો. પ્રદૂષણનું સ્તર વધારે ખરાબ થતા દિલ્હી અને ગાઝિયાબાદમાં 15 નવેમ્બર સુધી સ્કૂલોમાં રજા. ઈપીસીએના આદેશ બાદ શાળાઓ બંધ રાખવાનો નિર્ણય કરાયો. હિમાચલ પ્રદેશના કુલ્લુ લાહોલ સ્પીતિમાં ભારે બરફવર્ષા. ભારે બરફવર્ષાને કારણે વાહન ચાલકોને હાલાકી. કુલ્લુના રોહતાંગ માર્ગ પર અનેક વાહનો ફસાયા. જમ્મુ અને કાશ્મીરના રામબાણમાં ભૂસ્ખલન. ભૂસ્ખલનને કારણે જમ્મુ શ્રીનગર હાઇવે અસરગ્રસ્ત. હાઇવે પર રસ્તો સાફ કરવાની કામગીરી હાથ ધરાઈ. આઈએનએક્સ મીડિયા કેસમાં ચિદમ્બરમની જામીન અરજી પર આજે દિલ્હી હાઇકોર્ટ આપી શકે છે ચુકાદો. ચિદમ્બરમે કરી છે નિયમિત જામીન અરજી. ઉત્તરપ્રદેશના વારાણસીમાં પોલીસે બીએચયુ યુનિવર્સિટીની હોસ્ટેલમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું. હોસ્ટેલમાં થયેલી હિંસાને પગલે હોસ્ટેલમાં ન રહેતા 15 લોકોની ધરપકડ કરાઈ. અલીગઢમાં 251 યુગલના સીએમ ગ્રુપ મેરેજ સ્કીમ હેઠળ લગ્ન થયા. 251 યુગલોના એક સાથે લગ્ન સીએમ સ્કીમ હેઠળ થયા હતા. લગ્નમાં પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો. મદુરાઈમાં શેરી કૂતરાઓનો આતંક. છેલ્લા 6 મહિનામાં શેરી કૂતરાઓના આતંકને કારણે અંદાજે 10 વાહન ચાલકોના મોત નિપજ્યા. શેરી કૂતરાઓનો આતંક ઓછો કરવાના પ્રયત્ન ચાલુ. કોચીમાં બાળકોએ કરી બાલ દિવસની ઉજવણી. પંડિત જવાહરલાલ નહેરુના જન્મદિવસ નિમિત્તે બાલ દિવસની ઉજવણી કરી. ઉજવણીના ભાગરૂપે અનેકવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો આયોજન કરાયા. ઔરંગાબાદમાં એક એનજીઓએ વિશ્વ ડાયાબિટીસ દિવસની ઉજવણી કરી. વિશ્વ ડાયાબિટીસ દિવસની ઉજવણીના ભાગરૂપે લોકોમાં જાગૃતિ માટે અવેરનેસ વોકનું આયોજન કરાયું. ભુવનેશ્વરમાં સીએમ નવીન પટનાયકે સ્કૂલના બાળકો સાથે મુલાકાત કરી. સીએમ નવીન પટનાયકે પોતાના ઘરે બાળકો સાથે મુલાકાત કરી. આ ઉપરાંત બાળકોને ચોકલેટ્સ પણ આપી. મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા અંગે કોંગ્રેસ, શિવસેના, એનસીપીમાં ચર્ચાનો દોર યથાવત. ત્રણેય પાર્ટીએ કોમન મિનિમમ પ્રોગ્રામનો ડ્રાફ્ટ તૈયાર કર્યો, જેમાં ખેડૂતોની દેવા માફી, રોજગાર, વીમા ફસલ યોજનાની સમીક્ષા, છત્રપતિ શિવાજી મહારાજ અને બી આર આંબેડકર સ્મારક જેવા 3 મુદ્દાઓ પર સહમતિ બની. મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાની કવાયતે જ શિવસેના, કોંગ્રેસ અને એનસીપીની બાંદ્રામાં એમઆઈટીમાં મળી સમન્વય સમિતિની બેઠક. એનસીપીના જયંતી પાટીલ, છગન ભુજબળ હાજર રહ્યા, તો કોંગ્રેસ તરફથી બેઠકમાં પૃથ્વીરાજ ચૌહાણ પણ હાજર રહ્યા. શિવસેનાના એકનાથ શિંદે હાજર રહ્યા. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી એકવાર લડાકુ વિમાન રાફેલ ડીલ અંગે ટ્વીટ કર્યું. કહ્યું, સુપ્રીમ કોર્ટના જસ્ટિસ કે એમ જોસેફે તેમના ચુકાદાની સાથે રાફેલ કૌભાંડના તપાસના દ્વાર ખોલ્યા. હવે આ કૌભાંડની તપાસ ગંભીરતાથી થવી જોઈએ. સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીના ચોકીદાર ચોર હૈ નિવેદન પર માફી આપી. સાથે જ આવી ટિપ્પણીઓથી બચવા અને સાવધાન રહેવાની પણ સલાહ આપી. તો રાહુલ સામે કરાયેલો માનહાનીની અરજી કોર્ટે ફગાવી. તો અરજી કરનાર મીનાક્ષી લેખીએ કોર્ટના નિર્ણયનું સન્માન કર્યું. રાફેલ મુદ્દે આવેલા સુપ્રીમ કોર્ટના ચુકાદા પર ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવે આપ્યું નિવેદન. કહ્યું, કોંગ્રેસે સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ નથી કરી. સુપ્રીમ કોર્ટમાં દાખલ પિટિશનમાં અમારા મુદ્દા નથી. તો સાતવે વધુમાં કહ્યું, અમે હજુ પણ રાફેલ મુદ્દે સ્પષ્ટ છીએ. કેરળના 800 વર્ષ જૂના સબરીમાલા મંદિરમાં મહિલાઓને પ્રવેશ આપવા અંગે સુપ્રીમ કોર્ટે સંભળાવ્યો પોતાનો નિર્ણય. સબરીમાલા કેસમાં પુનઃવિચાર અરજી પર 7 જજની બેન્ચને મોકલાયો કેસ. સુપ્રીમ કોર્ટના 7 જજની બેન્ચે 3-2 નિર્ણય કર્યો. કર્ણાટકમાં બાગી ધારાસભ્યોએ થામ્યો ભાજપનો હાથ. 13 બળવાખોર ધારાસભ્યોએ ભાજપ રાજ્યમાં યોજાનારી વિધાનસભાની પેટા ચૂંટણી માટે ઉમેદવાર જાહેર કર્યા. બેંગાલુરૂમાં કોંગ્રેસ અને જેડીએસના 17 ધારાસભ્યો પૈકી 16 ભાજપમાં જોડાયા. હરિયાણામાં ભાજપ અને જનનાયક જનતા પાર્ટી સરકારના પહેલા મંત્રીમંડળનું વિસ્તરણ. ખટ્ટર કેબિનેટમાં 10 મંત્રીઓ સામેલ થયા. ભાજપના 8 અને જેજેપીના 1 અને અપક્ષના 1 ધારાસભ્યે મંત્રી તરીકે શપથ લીધા. જૈશનો ઓસામા, ભારતના ઘૂસણખોરીને ફિરાકમાં. ઓસામા મઝહર આતંકી મસૂદ અઝહરનો સંબંધી. બાલાકોટ મનશેરાના જૈશના મરકઝનો છે ઇન્ચાર્જ. અફઘાનિસ્તાનમાં સક્રિય આતંકીને ભારત મોકલવાની ફિરાકમાં. જેએનયુમાં ફી વધારા મામલે વિદ્યાર્થીઓએ ફરી કર્યું વિરોધ પ્રદર્શન. વિદ્યાર્થીઓએ પ્રશાસનિક ભવનમાં ઘૂસીને સૂત્રોચ્ચાર કર્યા. હોસ્ટેલમાં ફી વધારાને લઈને સ્વામી વિવેકાનંદની પ્રતિમા નીચે વિદ્યાર્થીઓએ લખી અભદ્ર ટિપ્પણી. સદીના મહાન ગણિતજ્ઞ વશિષ્ઠ નારાયણસિંહનું પટનામાં 74 વર્ષની ઉંમરે બ્રેઇન ડેથથી નિધન થયું. આઇન્સ્ટાઇનના સાપેક્ષતાના સિદ્ધાંતને ચેતવણી આપનાર મહાન ગણિતજ્ઞ વશિષ્ઠ નારાયણસિંહનું નિધન. સ્કિઝોફ્રેનિયા સહિત અનેક ગંભીર બીમારીઓથી ઝઝૂમી રહ્યા હતા વશિષ્ઠ બાબુ. બ્રાઝિલમાં યોજાયેલા બ્રિક્સ સંમેલનમાં પ્રધાનમંત્રી મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે મુલાકાત કરી. પીએમ મોદીએ કહ્યું કે સતત મુલાકાતોથી સંબંધો મજબૂત થયા. પુતિને પીએમ મોદીને મેમાં યોજાનારા વિક્ટરી ડેમાં સામેલ થવાનું આમંત્રણ આપ્યું.
બ્રિક્સ સમિટમાં પીએમ મોદીએ ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગ સાથે મુલાકાત કરી. બેઠકમાં દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા કરાઈ. કહ્યું કે ચેન્નઈની મુલાકાતે અમારી યાત્રાને એક નવી ઉર્જા અને ગતિ આપી. ભારત પાકિસ્તાન સરહદ પર તણાવમાં વધારો. સરહદ પર પાકિસ્તાની સેનાનો જમાવડો. એલઓસી પર 2000થી વધારે એસએસજીના કમાન્ડો તૈનાત. સરહદ પર પાકિસ્તાની સેનાએ કર્યો જમાવડો. પરવેઝ મુશરફની કબૂલાત. કાશ્મીરીઓને પાકિસ્તાનમાં અપાય છે ટ્રેનિંગ. ભારતીય સેના સામે લડવા આપવામાં આવે છે ટ્રેનિંગ. કાશ્મીરમાં ભારે બરફવર્ષાથી ખોરવાયું જનજીવન. બારામુલા સેક્ટરમાં હિમવર્ષાથી સ્થાનિકોને પડી રહી છે ભારે હાલાકી. ચારેકોર છવાઈ બરફની ચાદર. સતત બરફવર્ષાથી ઇલેક્ટ્રિસિટી સપ્લાય સિસ્ટમને અસર પહોંચી. ખોરવાયો વીજ પુરવઠો. અયોધ્યામાં રામ મંદિરના ચુકાદા આવ્યા બાદ ખુશીનો માહોલ. અયોધ્યામાં ઉજવણીના ભાગરૂપે ભગવાન રામ માટે રંગબેરંગી કપડાઓ બનાવવામાં આવ્યા. ભગવાન રામના સ્વાગતની તૈયારીઓ શરૂ કરાઈ. દેશમાં મંદીને પગલે હીરા બજારમાં પણ મંદીનો માહોલ. સુરતમાં હીરા બજારમાં મંદી, જેને પગલે ભારતમાંથી અન્ય દેશમાં હીરાની નિકાસમાં ઘટાડો થયો. ઓડિશાના બાલાસોરમાં દરિયાઈ ખાદ્ય પદાર્થની ફેક્ટરીમાંથી એમોનિયા ગેસ લીકેજ થયો. એમોનિયા ગેસ લીક થવાને કારણે ઘણા કારીગરોને અસર પહોંચી. એમોનિયાની અસરથી કારીગરો બીમાર થયા. છત્તીસગઢના બલરામપુરમાં સીડ બેંકની શરૂઆત કરાઈ, જેમાં ઘઉંથી માંડીને અળસી, મગફળી, રાઈ, તલ વગેરેના બીજ આપવામાં આવ્યા. કોઇમ્બતુરમાંથી આરોગ્ય વિભાગે 3.5 લાખનો તમાકુનો જથ્થો જપ્ત કર્યો. આરોગ્યને માટે જોખમી તમાકુના જથ્થાને જપ્ત કરવામાં આવ્યો. આરોગ્ય વિભાગે ગોડાઉન માલિક સામે કાર્યવાહી હાથ ધરી. પશ્ચિમ ગોદાવરીમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત. ખાંડાવલીમાં નેશનલ હાઇવે પર સર્જાયેલા અકસ્માતમાં એકનું મોત, જ્યારે અન્ય 20 લોકો ઇજાગ્રસ્ત. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા. ઔરંગાબાદમાં આઈઆરએસ ઓફિસરે ખેતરમાં કામ કર્યું. ખેતરમાં પોતાના પરિવારને મદદ કરવાના આશયથી કામ કર્યું. પુડુચેરીમાં શંકરદાસ બાપુ મેમોરિયલ દિવસની ઉજવણી કરવામાં આવી. શંકરદાસ બાપુ મેમોરિયલ દિવસની ઉજવણીના ભાગરૂપે રોડ પર નાચગાન કરીને ઉજવણી કરાઈ. શિમલામાં સ્થાનિક અને સામાજિક કાર્યકર્તાઓએ વિરોધ પ્રદર્શન કર્યું. મહિલા સાથે કરવામાં આવેલા દુર્વ્યવહારને લઈને શાંતિ સાથે આંદોલન કરાયું. શિયાળુ સત્ર દરમિયાન રામ મંદિર મામલે મોદી સરકાર બિલ લાવી શકે છે. ટ્રસ્ટને નાણાકીય સુવિધા મળે તે જરૂરી. હજુ સમગ્ર મામલે કોઈ નિર્ણય નથી લેવાયો. કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના મામલે સરકારે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું રજૂ કરી. કલમ 370 હટાવવાના નિર્ણયને સાચો ગણાવ્યો. આ ઉપરાંત 35A હટાવવાના નિર્ણયને પણ સાચો ગણાવ્યો. ભારતના પ્રથમ પ્રધાનમંત્રીના જન્મદિવસે પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ કર્યું. ટ્વીટમાં કહ્યું કે દેશના પહેલા પ્રધાનમંત્રીને તેમના જન્મદિવસે શ્રદ્ધાંજલિ. ઈ મેમોથી બચવા હવે નહીં ચાલે કોઈ કિમિયા. નંબર પ્લેટના ખૂણા તોડવા કે વાળવાથી દંડ થશે. આરટીઓ અને પોલીસ કરશે દંડ. વાહન ડિટેઇન કરવા સુધીની દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. જશોદાનગરમાં પડેલો ભૂવો હજુ જેમનો તેમ. 15 દિવસ વીતી ગયા તેમ છતાં તંત્ર ઊંઘમાં. કામગીરી કરવાના નામે રસ્તો બંધ હોવાથી રસ્તા પર ટ્રાફિક જામની સમસ્યાથી લોકો ઉતરાહીમાં. રાજકોટમાં મગફળીની હરાજી શરૂ થઈ. સૌરાષ્ટ્રમાં વરસાદને કારણે હરાજી 2 દિવસથી બંધ હતી. 2 દિવસથી પડી રહેલા વરસાદને કારણે પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 27 તાલુકામાં વરસાદ. સૌથી વધુ સૌરાષ્ટ્રના ધોરાજીમાં 2 ઇંચ વરસાદ, જ્યારે ભચાઉ અંજારમાં 1-1 ઇંચ વરસાદ. કચ્છ ભુજની આસપાસ માવઠાનો માર. ભારે પવન સાથે વરસાદ પડ્યો. ભુજ માધાપર આસપાસ ધોધમાર વરસાદ. માવઠાને કારણે ખેડૂતોમાં પાકને નુકસાનની ભીતિ. કચ્છમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે અબડાસા, લખપતના દયાપર, માતાના મઠ સહિતના વિસ્તારોમાં કરા સાથે વરસાદ પડ્યો. તો અબડાસાના ડુમરા, મજુલ, કરોડિયા સહિતના ગામોમાં વરસાદ થયો. સતત વરસાદથી ખેડૂતો ચિંતિત. ડેન્ગ્યુના દર્દીઓની સંખ્યા અને મૃત્યુનો આંક છેલ્લા 10 વર્ષની ટોચ પર પહોંચ્યો. વર્ષ 2017માં ડેન્ગ્યુ દર્દીઓની સંખ્યા 1,079 હતી, જે વધીને 3,465 પહોંચી. દેવભૂમિ દ્વારકાના સલાયામાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો. ભારે પવન સાથે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો. સલાયા ગામના તમામ રોડ રસ્તા પાણી પાણી થઈ ગયા. કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત. દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકામાં વાતાવરણમાં જોવા મળ્યો પલટો. ખંભાળિયા નજીકના આજુબાજુના ગામોમાં પણ વરસાદ પડ્યો. શહેરના રસ્તાઓ પર પાણી ભરાયા. માવઠાથી ખેડૂતોના પાકને નુકસાનની ભીતિ. રાજકોટના જેતપુર તાલુકાના વાતાવરણમાં આવ્યો પલટો. જેતપુરમાં ભારે પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડ્યો. આજુબાજુના ગ્રામ્ય પંથકમાં પણ વરસાદ થતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો. ખેડૂતોમાં પાકને નુકસાનની ભીતિ. જૂનાગઢ જિલ્લામાં માવઠાથી ખેતરોમાં પાણી ભરાયા. ખેતરોમાં પડેલા પાકમાં પાણી ભરાતા મગફળીના પાકને નુકસાન પહોંચ્યું. શિયાળુ પાક, ઘઉં અને ચણાના પાકને પણ નુકસાનની ભીતિ. કમોસમી વરસાદથી ફરી ખેડૂતોને રડવાનો વારો આવ્યો. જૂનાગઢના માળિયાહાટીના વંથલી અને કેશોદમાં વરસાદ પડ્યો. શહેરના પણ અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો તો કેટલાક વિસ્તારોમાં કરા પડ્યા. સતત વરસાદથી ખેડૂતો ચિંતિત.
જૂનાગઢમાં કરા સાથે વરસાદ પડ્યો. અચાનક વાતાવરણમાં પલટો આવ્યા બાદ વરસાદ આવ્યો. સતત કમોસમી વરસાદથી ખેડૂતો મુશ્કેલીમાં. જૂનાગઢના માળિયા હાટીનામાં પડ્યો વરસાદ. કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને નુકસાનની ભીતિ. જૂનાગઢમાં કમોસમી વરસાદનો માર. વંથલી બાયપાસ વિસ્તારમાં વરસાદ પડ્યો. રાજકોટના ધોરાજીના છત્રાસામાં કરા સાથે વરસાદ પડ્યો. સતત માવઠાથી ખેડૂતોમાં ફેલાયું ચિંતાનું મોજું. કચ્છ જિલ્લાના રાપરમાં પડ્યો ધોધમાર વરસાદ. રાપરમાં 1 ઇંચ જેટલો વરસાદ પડ્યો. શહેરના ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા. વરસાદ પડતા કપાસ, મગ, તલ, મઠ, એરંડા અને બાજરી સહિતના પાકોને ભારે નુકસાન પહોંચ્યું. રાજકોટના જામકંડોરણાના ગુંદાસરી ગામે કમોસમી વરસાદથી ખેડૂતોના મગફળી અને કપાસના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું. ભારે પવન સાથે આવેલા વરસાદને કારણે સમગ્ર પંથકમાં ખેડૂતોને ભારે નુકસાન. કરા સાથે વરસાદ પડતા મોટા પ્રમાણમાં નુકસાન. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં કરા સાથે વરસાદ પડ્યો. ગઢાડા, કેરાલા અને ખાખી જાડિયા સહિતના ગામડાઓમાં કપાસના પાકમાં નુકસાન પહોંચ્યું. કપાસના પાકમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું. જૂનાગઢના માળિયા હાટીનામાં વિરડી ગામે વીજળી પડી. સદનસીબે કોઈ જાનહાની નહીં. નાળિયેરીના ઝાડ પર વીજળી પડતા સળગી ઉઠ્યું ઝાડ. ગામમાં વીજળીના કડાકા સાથે વરસાદ. જામનગરના વાતાવરણમાં આવ્યો અચાનક પલટો. કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત. પાટણના સાંદલપુર, વારાહી, રાધનપુરમાં વરસાદ પડ્યો. ભારે પવન તથા ગાજવીજ સાથે વરસાદ પડ્યો. કમોસમી વરસાદથી એરંડા, જીરું અને કઠોળના પાકને નુકસાન. સતત બીજા દિવસે જોવા મળી માવઠાની સ્થિતિ. જામનગર માર્કેટિંગ યાર્ડમાં માવઠાથી પલળી ગઈ મગફળી. ખુલ્લામાં પડેલી મગફળીને નુકસાન પહોંચ્યું. યાર્ડમાં મગફળી પાણીમાં તરતી હોવાના દ્રશ્યો સામે આવ્યા. થોડા વરસાદમાં મોટું નુકસાન થયું. નવસારીના વાંસદામાં ફરી ભૂકંપનો આંચકો. સાંજે 6:05 2.6ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો. ઉનાઈ, ભીનાર, ઉપસર ગામોમાં અનુભવાયા ઝટકા. નવસારીથી 43 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ. છેલ્લા 3 દિવસથી આવી રહ્યા છે આંચકા. રાજકોટમાં કોર્પોરેશનમાં મચ્છરનો ઉપદ્રવ જોવા મળ્યો. કમિશનર ઓફિસની સામે જોવા મળ્યો મચ્છરોનો ઉપદ્રવ. વિરોધ પક્ષના નેતાએ સરપ્રાઇઝ ચેકિંગ કરતા ફુવારાની જગ્યાએ લીલી શેવાળ જોવા મળી. વડોદરામાં રોગચાળો વકર્યો. 11 મહિનામાં 751 પોઝિટિવ કેસ નોંધાયા. કમળો, વાયરલ ઇન્ફેક્શન અને ડેન્ગ્યુના કેસમાં વધારો. વડોદરાના પૂર્વ અને દક્ષિણ વિસ્તારો વધુ અસરગ્રસ્ત. રાજકોટમાં ડેન્ગ્યુના કેસમાં વધારો. દર અઠવાડિયે ડેન્ગ્યુના 80 જેટલા કેસ નોંધાયા. અત્યાર સુધી ડેન્ગ્યુના કારણે 10 જેટલા લોકોના મોત નિપજ્યા. આરોગ્ય વિભાગ દ્વારા ફોગિંગ અને દવા છંટકાવની કામગીરી નહિવત પ્રમાણમાં કરવામાં આવે છે. અરવલ્લીના મોડાસા માર્કેટયાર્ડમાં મગફળીની મબલક આવક. ટેકાના ભાવે ખરીદી બંધ હોવાથી ખેડૂતો માર્કેટમાં પહોંચવા વેચવા માટે પહોંચ્યા. માર્કેટયાર્ડમાં 1 મણના 900 થી 1,011 રૂપિયાનો ભાવ મળી રહ્યો છે. કચ્છમાં કરા સાથે વરસાદ. ખાવડા તેમજ આસપાસના વિસ્તારમાં વરસાદ. રાત્રિના 3 થી 8 સુધી અંદાજે 1.5 ઇંચ વરસાદ વરસ્યો. ભાજપના જિલ્લા સંગઠનની જાહેરાત થાય તેવી શક્યતા. પ્રદેશ ભાજપ સંગઠન પર્વ અંતર્ગત 33 જિલ્લા અને 8 મહાનગરોમાં ભાજપના નવા હોદ્દેદારો અને પદાધિકારીઓની નિમણૂક કરાઈ શકે છે. સરકારી તંત્રને શર્મસાર કરતો વીડિયો સામે આવ્યો. મોરબીના જાલીડા ગ્રામ પંચાયતમાં મહિલા તલાટી દાદાગીરી કરતા જોવા મળ્યા. પંચાયત સભ્યએ રોડકા મુદ્દે માહિતી માંગતા ભડક્યા તલાટી. રાજ્ય સરકારે લીધા 3 મહત્વના નિર્ણય. આઈટીઆઈ અને પોલિટેકનિકમાંથી નીકળશે લર્નિંગ લાયસન્સ. 20મી તારીખથી રાજ્યની 16 ચેકપોસ્ટ નાબૂદ. ઓનલાઈન સેવામાં 7 સેવાનો વધારો. સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવતા પ્રવાસીઓ રેલવેમાં આવી શકે તે માટે ચાલુ કરવામાં આવેલું કામ ધીમી ગતિએ, જેના કારણે કેન્દ્રીય મંત્રી સુરેશ અંગાડી નારાજ. કામ ઝડપથી કરવાની આપી સૂચના. હાઈકોર્ટે મહેસાણા જિલ્લા સહકારી બેંકની ચૂંટણીના મામલે સીલબંધ મતપેટી મંગાવી. ચૂંટણીના સીલબંધ મતોની ગણતરી કરી. બંને પક્ષે દલીલો પૂર્ણ થઈ. મતગણતરી અને દલીલો બાદ હાઈકોર્ટે ચુકાદો અનામત રાખ્યો. અમદાવાદમાં સરકાર દ્વારા 700 કરોડની જાહેરાત મામલે પરેશ ધાનાણીએ ટ્વીટ કર્યું. કહ્યું કે ભીખ નહીં, અધિકાર જોઈએ. 700 કરોડની જાહેરાત કરી ખેડૂતોનું અપમાન કર્યું. ખેડૂતોને પાક વળતર પેટે જાહેર કરાયેલા 700 કરોડના પેકેજ પર વિધાનસભામાં કોંગ્રેસના ઉપનેતા શૈલેષ પરમારે પ્રહાર કર્યા. કહ્યું સીએમ 200 કરોડનું પ્લેન ખરીદે છે અને બીજી તરફ ખેડૂતો માટે માત્ર 700 કરોડની સહાય જાહેર કરીને મજાક ઉડાવે છે. શૈલેષ પરમારે સહાયને ગણાવી લોલીપોપ સમાન. રાજ્ય સરકારે ખેડૂતોને ચૂકવેલા વળતરની જાહેરાત મામલે કોંગ્રેસ પ્રદેશ પ્રવક્તા મનીષ દોશીએ આપી પ્રતિક્રિયા. કહ્યું સરકારે સર્વેના નામે નાટક કર્યું. સરકારે ખેડૂતો માટે નજીવું પેકેજ જાહેર કર્યું. આવા પેકેજ દ્વારા ખેડૂતોની મશ્કરી કરાઈ. ગુજરાતમાં 10,000 કરોડના પેકેજની માંગ કરી. પાક નુકસાન સર્વેની કામગીરી સામે ભાજપના ધવલસિંહ ઝાલાએ વ્યક્ત કરી નારાજગી. ધવલસિંહે ખેતી નુકસાનના અહેવાલનો ખોટો ગણાવતા પ્રાંત અધિકારીને આપ્યું આવેદનપત્ર. અરવલ્લી બાર્ડ અને ભિલોડામાં ભાજપના તાલુકા પ્રમુખની વરણી. કાંતિભાઈ પટેલની ભિલોડા ભાજપ પ્રમુખ તરીકે વરણી અને બાર્ડમાં માનસિંહ સોઢાની ભાજપ તાલુકા પ્રમુખ તરીકે ફરીથી રિપીટ કરાયા. ખેડા જિલ્લા કોંગ્રેસ સંગઠનનું જનવેદના સંમેલન નડિયાદના
ઇફકોવાડા ખાતે યોજવામાં આવ્યું, જેમાં પૂર્વ મંત્રી દિનશા પટેલ, ભરતસિંહ સોલંકી તેમજ ઠાસરા, કપડવંજ અને મુંઘાના ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા. બોટાદ જિલ્લા કોંગ્રેસના જનવેદના સંમેલનનું જ્યોતિગ્રામ સર્કલ ખાતે આયોજન કરવામાં આવ્યું. જનવેદના સંમેલનમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, ગઢડાના ધારાસભ્ય પ્રવીણ મારુ સહિતના હોદ્દેદારો હાજર રહ્યા. અમિત ચાવડાની આગેવાનીમાં યોજાઈ જાહેરસભા, ભાજપ વિરુદ્ધ કરાયા સૂત્રોચ્ચાર. મોરબીમાં કોંગ્રેસનું ખેડૂત વેદના સંમેલન યોજાયું. નવા બસ સ્ટેન્ડ પાસે યોજાઈ જાહેરસભા, સભામાં પરેશ ધાનાણી અને હાર્દિક પટેલ હાજર રહ્યા. મોરબીને લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા માંગ. ભરૂચમાં જનવેદના અભિયાન અંતર્ગત ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કોંગ્રેસ કાર્યાલયથી કલેક્ટર કચેરી સુધી રેલી કાઢવામાં આવી. બેરોજગારી, ખેડૂતોને નુકસાનનું વળતર અને બિસ્માર માર્ગ મામલે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું. કલોલ નગરપાલિકાના પ્રમુખની ચૂંટણીનું પરિણામ જાહેર. લવ બારોટ બન્યા ભાજપના નવા પ્રમુખ. કલોલ નગરપાલિકાના પ્રમુખ તરીકે લવ બારોટની વરણી. રાજ્યના એસટી કર્મચારીઓ માટે મોટા સમાચાર. એસટી કર્મચારીઓને મળશે માં કાર્ડ. 5 લાખ રૂપિયા સુધીના સરકારી દવાખાનામાં લઈ શકાશે સારવાર. માન્યતા પ્રાપ્ત ખાનગી હોસ્પિટલોમાં પણ કરી શકાશે સારવાર. વેલકમ બેક. અમદાવાદના વિરાટનગરમાં એએમસીની ઓફિસમાં બપોરે 3 કલાકે અધિકારીઓ આરામ ફરમાવતા જોવા મળ્યા. ફરજ પરના કર્મચારીઓ મીઠી નીંદર માણતા કેમેરામાં કેદ થયા. આમ નાગરિકોના ટેક્સના નાણાંમાંથી પગાર મેળવતા અધિકારીઓ ફરજ દરમિયાન ઊંઘતા જોવા મળતા રોષ. બનાસકાંઠામાં નર્મદા વિભાગની ઓફિસમાં તાળાબંધી કરાઈ. કોંગ્રેસના 2 ધારાસભ્યોએ થરાદમાં સાફ સફાઈના અભાવ અને પાણી ન છોડાતા ખેડૂતો સાથે હલ્લાબોલ કર્યો, તો ઓફિસમાં બેસેલા અધિકારીઓને ઓફિસની બહાર કાઢી ઓફિસને તાળાબંધી કરી. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં 20,000 મગફળીની બોરી પલળી જવા મામલે બોલ્યા કિસાન સંઘના પ્રમુખ પાલ આંબલિયા. એક તરફ સીએમ શહેરના વિકાસ માટે કરોડો રૂપિયા ફાળવે છે, પરંતુ બેડી માર્કેટિંગ યાર્ડ જરૂરી શેડ બનાવતી નથી, જેના કારણે ખેડૂતોને પારાવાર નુકસાની ભોગવવાનો વારો આવે છે. અરવલ્લીના બાળમાં ખેડૂતોએ કર્યા ધરણા. પાક નુકસાનમાં સર્વે મામલે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો. વીમાના લાભથી વંચિત હોવાનો ખેડૂતોનો આક્ષેપ. તાલુકા પંચાયત સામે ખેડૂતોએ વિરોધ કર્યો, તો ખેડૂતોના ધરણામાં ભારતીય કિસાન સંઘ પણ જોડાયું. અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકામાં કમોસમી વરસાદથી પાકને થયેલા નુકસાની અંગે સર્વે કરવામાં નહીં આવતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો. ખેડૂતોનું કહેવું છે કે સરકારી અધિકારીઓની આળસથી અડધા જ ગામમાં નુકસાનીનો સર્વે કરાયો અને સાથે જ સબ સલામત હોવાનો રિપોર્ટ તૈયાર કરાતા ખેડૂતોમાં રોષ ફેલાયો. ખેડાના સંતરામ મંદિરની બહાર પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે સર્જાયું ઘર્ષણ. વિધાનસભાના મુખ્ય દંડકના ઘરે જવાનો પ્રયત્ન કરતા કોંગ્રેસના કાર્યકરોને પોલીસે રોકતા કાર્યકરો રોષે ભરાયા. જનવેદના સંમેલન બાદ કોંગ્રેસે રેલી યોજી સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા. છોટાઉદેપુરના બોડેલીમાં સીસીઆઈએ કરી કપાસની ખરીદીની જાહેરાત. એક જ ખેડૂત ટ્રેક્ટર લઈને આવ્યો. બપોર સુધી ખરીદી ન થતા નારાજગી. ખેડૂતોએ વેપારીને કપાસ વેચ્યો. ભેજનું પ્રમાણ હોવાનું સીસીઆઈનું કારણ. ક્વિન્ટલે 1,000 ઓછા મળતા નારાજગી. ભાવનગરના બુધેલ ગામ નજીક શીપબ્રેકર પર હુમલાના વિરોધમાં રેલી. શીપબ્રેકર સહિત ડાયમંડ એસોસિએશન તેમજ રોલિંગ મિલ સહિતના ઉદ્યોગકારોએ બંધ પાળીને રેલી કાઢી કલેક્ટરને આવેદનપત્ર આપી આરોપીઓને તત્કાળ પકડવાની માંગ કરી. સુરેન્દ્રનગરમાં લીંબડી એસટી બસ સ્ટેન્ડ બન્યું ઢોરવાડો. બસ સ્ટેન્ડમાં બેફિકર બનીને ફરી રહી છે ગાયો. મુસાફરો વચ્ચે બેધડક ગાયો જોખમી રીતે કરી રહી છે ગાયોના કારણે મુસાફરોમાં ભયનો માહોલ. બસના બદલે ગાયોના આંટા ફેરા વધતા મુસાફરોમાં ડરનો માહોલ. સુરતના મહુવાની શુગર ફેક્ટરીની 44મી વાર્ષિક સાધારણ સભામાં હોબાળો. સભાસદોએ સંચાલકો સામે કર્યો હોબાળો. ગત વર્ષની સભામાં ન કામો અંગે પહેલા ચર્ચા કરવાની માંગ કરી. એજન્ડાના કામો પર ચર્ચા બાદ સભા પૂરી કરવા સભાસદોની માંગ. અમદાવાદની 7 ફ્લાઇટ 1.5 કલાક સુધી મોડી પડી. અમદાવાદ એરપોર્ટ પર આવતી ફ્લાઇટ મોડી પડી. ફ્લાઇટ મોડી પડવાને કારણે પ્રવાસીઓને હાલાકી. રાજ્યમાં વધતા પ્રદૂષણ મામલે જીપીસીબીનો એક્શન પ્લાન. છેલ્લા 1 વર્ષમાં 3100 ક્લોઝર નોટિસ, 2700 નોટિસ ઓફ ડાયરેક્શન અને 5300 એકમોને શોકોઝ નોટિસ ફટકારવામાં આવી. છેલ્લા 1 વર્ષમાં 32 કરોડ કરતાં વધુ નાણાંનો દંડ ફટકારાયો. ગુજરાત સરકારનો મોટો નિર્ણય. રાજ્યની 16 ચેકપોસ્ટ નાબૂદ કરાશે. 25 નવેમ્બરથી રાજ્યમાં 16 ચેકપોસ્ટો નાબૂદ થતા વાહનોને લાઇનમાં ઉભા રહેવું નહીં પડે. રાજ્ય સરકારે રાજ્યની 16 ચેકપોસ્ટને બંધ કરવાનો નિર્ણય કર્યો. આ 16 ચેકપોસ્ટમાં શામળાજી આરટીઓ ચેકપોસ્ટનો પણ સમાવેશ. વાહન ચાલકોમાં આનંદની લાગણી. ચેકપોસ્ટ બંધ થતા રોજના પસાર થતા 5,000થી વધુ વાહન ચાલકોને લાઇનમાં ઉભા રહેવામાંથી મુક્તિ મળી. તો રાજ્યમાંની 16 ચેકપોસ્ટ હટાવવા મામલે કોંગ્રેસના નેતા લલિત કગથરાએ પ્રહાર કર્યા. કગથરાએ કહ્યું, હવે રાજસ્થાનથી બેરોકટોક આવશે દારૂ. વિશ્વની સૌથી ઊંચા સ્મારક સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે હવે રેલમાર્ગે પણ પહોંચી શકાશે. કેન્દ્રીય રેલ રાજ્યમંત્રી સુરેશ અંગાડીએ કેવડિયા સુધીની સંભવિત રેલ લાઇનનું નિરીક્ષણ કરી વડોદરામાં જાહેરાત કરી. આરટીઓની તમામ પ્રક્રિયા હવે ઓનલાઈન થશે. લર્નિંગ લાયસન્સ આરટીઓ સેન્ટરથી નીકળશે. જોકે સરકારના નિર્ણયથી લોકોમાં મિશ્ર પ્રતિસાદ. વાહન ચાલકોનું કહેવું છે કે ઓનલાઈન પ્રક્રિયા સરળ બનવી જોઈએ.
સુરત ટ્રાફિક પોલીસે ઈ મેમોની 110 કરોડની રકમ રિકવર કરવા માટે તૈયાર કરી ટીમ. લોકો દંડ નહીં ભરતા આ ટીમ મેમોની રકમનું કલેક્શન કરશે. સૌથી વધુ મેમો રિક્ષા ચાલકોના હોવાનું સામે આવ્યું. કેટલાક લોકો એવા પણ સામે આવ્યા છે જેમને મળી ચૂક્યા છે 100થી વધુ મેમો. અમદાવાદમાં 14 ઓક્ટોબરથી દિવાળીનું 21 દિવસનું વેકેશન પૂર્ણ. બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો. શાળાઓ ફરી વિદ્યાર્થીઓના કોલાહલથી ગુંજી ઉઠી. વડોદરામાં પણ બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભ. વેકેશન પૂર્ણ થતા 14 ઓક્ટોબરથી સ્કૂલો શરૂ થઈ. 21 દિવસના વેકેશન બાદ વિદ્યાર્થીઓ શાળામાં પહોંચ્યા. ભાવનગરના આલંગના વેપારી સહિત 4 લોકો પર બુધેલ નજીક થયેલા હુમલાને મામલે દાનસંગભાઈ મોરીનો વીડિયો વાયરલ થયો. ખોટી રીતે સંડોવણી કરીને ફસાવવામાં આવ્યા હોવાની વાત વીડિયોમાં કહી. અમદાવાદ મહાનગરપાલિકાએ મચ્છરજન્ય રોગચાળો ડામવા માટે ઝુંબેશ હાથ ધરી. 9 શાળામાં મચ્છરના બ્રીડિંગ મળી આવતા સીલ કરવામાં આવી. 81 શાળાઓને નોટિસ પાઠવવામાં આવી. કુલ 1.57 લાખનો દંડ વસૂલ કરાયો. અમદાવાદની અંકુર સ્કૂલને ડીઈઓએ ફટકારી નોટિસ. કાર્યવાહી મામલે 5 દિવસમાં માંગ્યો જવાબ. સ્કૂલ લેખિતમાં સ્પષ્ટતા નહીં કરે તો કરાશે કાર્યવાહી. 5 દિવસમાં જવાબ નહીં મળે તો માન્યતા રદ કરાશે. અમદાવાદમાં પંચવટી પાસે ટ્રાફિક ડ્રાઈવ કરવામાં આવી. ચાલુ વાહને ફોન પર વાત કરતા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી. ચાલુ વાહને વાત કરતા 191 લોકો સામે ફરિયાદ તો હેલ્મેટ વગરના 702 લોકો સામે ફરિયાદ. મચ્છરોના બ્રીડિંગ મામલે 4 એકમો સીલ કરવામાં આવ્યા જ્યારે 120 એકમોને નોટિસ અપાઈ. મહાનગરપાલિકા આરોગ્ય વિભાગે કુલ 4.37 લાખનો દંડ વસૂલ્યો. પિરાણા વિસ્તારમાં ધૂળ અને ધુમાડાનું પ્રમાણ સૌથી વધારે. અમદાવાદમાં ઓવરઓલ 191 AQI નોંધાયો. પિરાણામાં સૌથી વધુ 243 AQI નોંધાયો. અમદાવાદની લાલ દરવાજા ખાતે આવેલી સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટની વર્ષો જૂની લાયબ્રેરીને ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને ચીફ જસ્ટિસ વિક્રમનાથે લોકાર્પણ કર્યું. અંગ્રેજોના સમયમાં લાયબ્રેરીનું નિર્માણ કરાયું હતું. નિકોલ વિસ્તારમાં રહેતા ઝુંપડાવાસીઓને કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ન મળતા હાઈકોર્ટના શરણે. હાઈકોર્ટે કલેક્ટર અને મામલતદારને નોટિસ પાઠવી ખુલાસો માંગ્યો. કોલેજો અને યુનિવર્સિટીમાંથી રેગિંગનું દૂષણ દૂર કરવા રેગિંગ ફ્રી સ્ટેટ બનાવવાની તાકીદ. યુજીસીએ ચીફ સેક્રેટરી સહિત ઉચ્ચ શિક્ષણ સચિવને પત્ર મોકલીને કડકમાં કડક પગલાં લેવાની સૂચના આપી. દીવ મુંબઈ વચ્ચે પ્રથમ ક્રુઝ દીવ પહોંચી. ઝુલેસ ક્રુઝ દ્વારા મુંબઈ દીવ ક્રુઝ ચાલુ કરવામાં આવી. 400 પ્રવાસીઓ સાથે મુંબઈથી દીવ પહોંચ્યું ક્રુઝ. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ મુંબઈથી દીવનો પ્રસ્તાવ મૂક્યો હતો. સંઘપ્રદેશ દમણમાં વાવાઝોડાનો ખતરો ટળ્યા બાદ તંત્રની પરવાનગી લીધા વગર જ દરિયામાં માછીમારી માટે નીકળેલી 20થી વધુ બોટો સામે મત્સ્ય વિભાગે લાલ આંખ કરી. તમામ બોટના માછીમારો સામે કાયદાકીય પગલાં લેવાનો આદેશ કર્યો. આદેશને પગલે બોટ માલિકોમાં ફફડાટ ફેલાયો. વલસાડના હેદલબારી નજીક એક અકસ્માતમાં 3 લોકોના મોત નિપજ્યા. બાઇક વીજના થાંભલા સાથે ટકરાતા 3 લોકોના મોત નિપજ્યા. સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી. સમગ્ર ગામમાં ગમગીનનો માહોલ. અમદાવાદ રિવરફ્રન્ટ પર નેશનલ બુકફેર 2019નો પ્રારંભ. સીએમ રૂપાણીએ કર્યું બુકફેરનું ઉદઘાટન. બુકફેરમાં 180 જેટલા સ્ટોરનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું જેમાં નર્મદા ડેમનો નજારો પણ ઉભો કરાયો. અમદાવાદમાં આવેલા નેશનલ બુકફેર 2019માં આ વર્ષે નવા આકર્ષણ તરીકે જોવા મળી તરતી લાયબ્રેરી. તરતી લાયબ્રેરી માટે 12 મિનિટનો ચાર્જ ₹130 રાખવામાં આવ્યો. વર્લ્ડ ડાયાબિટીસ ડે ને લઈને આણંદમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું. સરદાર પટેલ એજ્યુકેશન સંચાલિત પેરામેડિકલ કોલેજના વિદ્યાર્થીઓએ ડાયાબિટીસના દર્દીઓને જાગૃત કરવા રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો. જૂનાગઢ ગિરનારની લીલી પરિક્રમા પૂર્ણ થયા બાદ ગિરનાર જંગલની કરાઈ સાફ સફાઈ. સાધુ સંતો, વહીવટી અધિકારીઓ તેમજ રોપવેના અધિકારીઓ સહિતના તમામે પરિક્રમા રૂટની સફાઈ કરી. અમદાવાદમાં કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવે જવાહરલાલ નહેરુની જન્મજયંતિ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં હાજરી આપી વિદ્યાર્થીઓને દેશના પ્રથમ પીએમ નહેરુના કાર્યોથી માહિતગાર કર્યા. ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ એક દિવસીય અમદાવાદની મુલાકાતે. દેશના પ્રથમ પીએમ જવાહરલાલ નહેરુની જન્મજયંતિ નિમિત્તે મેઘાણીનગર સ્થિત તોમર સ્કૂલમાં યોજાયેલા કાર્યક્રમમાં હાજરી આપી. સાતવે વિદ્યાર્થીઓ સાથે ગોષ્ઠી કરી. કોંગ્રેસના નેતાઓ હાજર રહ્યા. છોટાઉદેપુરના બોડેલીમાં એક યુવકનું અપહરણ થયું. અપહરણકારોએ 1 કરોડની માંગણી કરી. અપહરણકારોએ યુવકને માર્યો માર. હાલ યુવક સારવાર હેઠળ. મહેસાણાના કડી તાલુકામાં થયેલા સામૂહિક દુષ્કર્મ કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ડફેર ગેંગના મુખ્ય આરોપીની ધરપકડ કરી. ગેંગના સભ્યોએ કડીમાં અન્ય એક બળાત્કાર કર્યો હોવાની પણ કબૂલાત કરી. પોલીસે અન્ય આરોપીઓની શોધખોળ હાથ ધરી. ગાંધીનગરમાં હત્યાના 3 બનાવને અંજામ આપનાર સિરિયલ કિલર મદન નાયકની પૂછપરછમાં મોટો ખુલાસો. ગાંધીનગરમાં 3 હત્યા સિવાય પણ 1 હત્યા કરી હતી. આરોપી મદન નાયકે 4 હત્યાને અંજામ આપ્યો હોવાનો પૂછપરછમાં ખુલાસો. સુરતના પાંડેસરા વિસ્તારમાં રિક્ષા ચાલકની જોખમી મુસાફરીનો વીડિયો વાયરલ થયો. રિક્ષા ચાલકે આડેધડ મુસાફરો ભર્યા. રિક્ષા ચાલકે ટ્રાફિકના નિયમોની એસી તેસી કરી. જામનગર શહેરમાં 2 દિવસમાં બીજી ફાયરિંગની ઘટના સામે આવી. ઓશવાલ કોલોનીમાં રહેતા પ્રોફેસર પરસોત્તમ રાજાણીની કાર
ગત રાત્રે 4 શખ્સોએ ફાયરિંગ કર્યું હતું. પ્રોફેસરે નોંધાવી પોલીસમાં ફરિયાદ. કુખ્યાત ભૂમાફિયા જયેશ પટેલ સહિત 5 લોકો સામે ગુનો નોંધાયો. રાજકોટના રાજનગર ચોકમાં 2 દિવસ પૂર્વે દારૂ પીધેલા 2 વ્યક્તિઓએ આતંક મચાવ્યો હતો. પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી આરોપીની જાહેરમાં સરભરા કરી આરોપીને લોકો પાસે માફી મંગાવી. સુરત હાઇવે પર ગાય વચ્ચે આવી જતા 2 કાર અને બસ વચ્ચે અકસ્માત સર્જાયો. 2 કારને બસે પાછળથી ટક્કર મારી. સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનીના અહેવાલ નહીં. કીમ 4 રસ્તા નજીક પીપોદરા પાસેનો બનાવ. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચારો અને અપડેટ્સ માટે આપ જોડાયેલા રહો.